સાફ કરશું, અમુક ટાઈમ આપણે જાતે પણ સાફ કરીએ, પણ સાફ શેનાથી કરીએ? એસિડ છે, હાર્પિક છે, વગેરેથી આપણે સાફ કરતા હોઈએ છીએ. હા, મારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે, શૌચાલય ઘરની અંદર છે, શૌચાલયની સફાઈ હંમેશા મારા મમ્મી પપ્પા કરે છે. ને ક્યારેક ક્યારેક મારી બહેન અને મારો મોટો ભાઈ હોય અને હું પણ ક્યારેક સાફ કરું છું. ગામના ધંધા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસે માધવભાઈ સાથે કેમ કયો વર્તાવ કર્યો? કેમ ગામના ધંધા શૌચાલય તરફથી લોટો લઈને આવતા માણસે માધવભાઈ સાથે કયો વર્તાવ કર્યો? કેમ તો જે ગામનો માણસ હતો એને મનમાં એવી ગ્રંથિ કહી કે આ લોકોને, આ ગાંધીજીના માણસોને આ સફાઈ જ કામ કરવાનું છે. તો એમણે માધવભાઈને કહ્યું કે તમે આ સદાશ, આ શૌચ ખૂબ જ ગંદુ હોય તો તમે સાફ કરી આપો. શૌચાલયને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો? જે શૌચાલયને ગટર સાફ કરે છે એમની હારે તમે કેવું વર્તન કરશો? તો એમની હારે આપણે ખરાબ વર્તન થાય નહીં, તો એમની હારે આપણે સારું વર્તન કરીશું. મળવા જેવા માણસ જે આપણને સારા માણસ મળવા જેવા માણસ. નામ છે જગુભાઈ, વ્યવસાય ખેતી છે, વ્યવસાય ખેતી કરે છે, પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર, પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર. દરેક કામ ચોકસાઈથી કરે, ઝીણવટથી કરે, તેમની કામગીરી દરેકને ગમી જાય તેવી. જગુભાઈ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી, તેઓ અન્નનો બગાડ ન થવા દે. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય, લગ્ન હોય, મેળાવડા હોય, ત્યાં તેમની હાજરી ફરજિયાત હોય. તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ જ ધ્યાન રાખે, તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ જ ધ્યાન રાખે. લોકો કચરો ગમે ત્યાં નાખે, પણ જગુભાઈ જુએ એટલે તરત કચરો ઉપાડીને કચરા પેટીમાં કે કોઈની જગ્યાએ નાખે. વજન વખતે પણ થાળીમાં જો કોઈ અન્ન બાકી મૂક્યું હોય, એટલે કે એટલું મૂક્યું હોય, તો પ્રેમથી ખવડાવે, સમજાવે, અન્નનો બગાડ ન થવા દે. તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ તેમને આ કામમાં મદદરૂપ થવા લાગ્યા. ધીમે ધીમે લોકોની આદતોમાં સુધારો આવવા લાગ્યો. તેમને કારણે લોકો કચરો એમની જગ્યાએ નાખતા થયા, અન્નનો બગાડ કરતા બંધ થયા. તેમને ઘણા કહેતા, તમે આવું કામ શા માટે કરો છો, આવું કામ ન કરો? ત્યારે તે કહેતા, આ કામ આપણા બધાનું છે, તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે. જ્યાં ત્યાં ગંદકી કરવી તે સારી બાબત નથી. આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો પણ આ પ્રવૃત્તિ કરવા લાગ્યા છે. આજે જગુભાઈની પ્રવૃત્તિને આજુબાજુના ગામમાં પણ યાદ કરાય. જે ગામે મળવા જેવા માણસ નહીં, જે જગુભાઈ છે એ વ્યવસાય ખેતી નો છે, પણ ગામની અંદર ખૂબ સુધારો કરે. લોકોને કહે છે જ્યાં ત્યાં ભરતી કરવી નહીં, જ્યાં ત્યાં અથવાડ રાખવું નહીં, અને ગામની સ્વચ્છતા જો એ લોકો ના કરે તો એ જાતે કરી લે છે. કોઈ જો જાતે કચરો નાખ્યો હોય તો જગુભાઈ જાતે લઈ લે છે કચરા, અથવાડને જાતે લઈ લે કચરા પેટી નાખે છે. ત્યારે જગુભાઈને જોઈ જે નાખવા વાળો માણસ એ શરમાય નહીં, એમની સામે જોઈને ન છૂટી કચરા પેટીમાં કે પછી જ્યાં કચરાનો ઢગલો હોય ત્યાં લાવે છે. જ્યારે અમુક માણસ લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ હોય કે પછી કોઈ મેળાવવાનો પ્રસંગ હોય, જે જમણવાનો હોય, અમુક લોકો જમવાનું વધારે લેતા પછી ખાઈ શકતા નથી, એટલું મૂકે છે, ત્યારે જરૂર હોય એ લોકોને પ્રેમથી આગ્રહ કરીને એઠું ન મૂકવાનું કહે છે, લોકોને ખવડાવે છે. તો એ પ્રવૃત્તિ જોઈ જગુભાઈ આજુબાજુના ગામના લોકો પણ આજુબાજુના ગામના લોકો પણ યાદ કરે. શું તમારા ગામમાં જગુભાઈ જેવા માણસ છે? તપાસ કરો ને તેમના વિશે માહિતી ફેરવી દો. જગુભાઈ પાસેથી આપણે શું શીખ
વિદ્યાર્થીઓ જોડે ચર્ચા, શાળાના વિદ્યાર્થીઓ જોડે ચર્ચા. સીતા, હું સીતા, આ ગીતા અને આ રાજુ, અમે પાંચમા ધોરણમાં ભણીએ છીએ. હું સીતા, આ ગીતા છે અને આ રાજુ છે, અમે પાંચમા ધોરણમાં ભણીએ છીએ. પ્રશ્ન, શાળામાં તમે શું કરો છો? શાળામાં તમે શું કરો છો? તો ભાઈ ગીતા, અમે શાળામાં ભણવાની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ. શાળાની અંદર ભણવાની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ. શાળામાં સૌથી પહેલા કઈ કામગીરી કરવામાં આવે છે? શાળા પૂરે પહેલા સફાઈની કામગીરી કરવામાં આવે છે. ગૃહની, મેદાનની તથા શૌચાલયની સફાઈ કરવાની હોય જ્યારે શાળા પૂરે છે ત્યારે સૌ પ્રથમ ગૃહની, મેદાનની એટલે શૌચાલયની સફાઈ કરવાની હોય. આ સફાઈ કોણ કરે? દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડી નક્કી કરવી છે. દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની અલગ અલગ ટુકડી બનાવી છે, એટલે કે ટુકડી નક્કી કરી છે. જે ટુકડીનો વારો હોય તેઓ સફાઈ કામગીરી કરવાની થાય, સાથે અમારા શિક્ષકો પણ જોડાય છે. જે ટુકડીનો વારો હોય એ ટુકડીને સફાઈ કરવાની થાય છે, સાથે શિક્ષકો પણ જોડાય છે. તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે? તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે? ના, અમારી શાળામાં સફાઈ માટે કામદાર રોકે છે. અમારી શાળાની અંદર સફાઈ માટે કામદાર રોકે છે, પરંતુ તે અઠવાડિયામાં બે ત્રણ દિવસ આવે છે. એટલે જે દિવસે તે ના આવે તે દિવસે અમે બધા ભેગા મળીને સફાઈ કરીએ છીએ. શું આ કામ કરવું તમને ગમે છે? સફાઈ કરવાનું ન ગમે, સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે અને શાળામાં ભણવાનું ગમે છે. અમારે તેનો ઉપયોગ કરવાનો છે, એમ કે શાળા ગંદી રાખવી યોગ્ય નથી. શાળા સ્વચ્છ રાખવી એ અમારી ફરજ છે. જો ગંદકી હોય તો અમને શાળામાં ભણવું ગમતું નથી, પણ સફાઈ થઈ ગયા પછી શાળા અમારી એકદમ સ્વસ્થ થાય છે ત્યારે અમે શાળામાં ભણવું ગમે છે. એટલે સફાઈ કરવી એ પણ યોગ્ય છે. એટલે સફાઈ એટલે શાળા સ્વચ્છ રાખવી પણ અમારી ફરજ છે. આ કામ કરવાથી તમને કોઈ ફાયદો કરો? હા, પહેલા અમને કચરો વાળતા, મોટા સાબણાથી વાળતા, પાટલીઓને ટેબલ સાફ કરતા, પાણીથી સફાઈ વગેરે કામ કરતા આવડતા ન હતા. જી, કચરો સાફ કરતા અમને ના આવડતો, સાબણા પાટલી સાફ કરતા ના આવડતો, ટેબલ સાફ કરતા ના આવડતો, પાણીથી પણ બિલકુલ સફાઈ કરવાની હોય ના. પણ હવે આ બધા કામ પરંતુ મોટા વિદ્યાર્થીઓ કરતા જોઈ અમે પણ શીખી ગયા. આજે આ કામ છે મોટા વિદ્યાર્થીઓ કરતા હોય એ જોઈને અમે પણ શીખી ગયા. હવે અમે ઘરે પણ મમ્મી ને સફાઈ કામમાં મદદ કરીએ છીએ. જે શાળાની અંદર મોટા શાળાનાથી જે મોટા વિદ્યાર્થીઓ સફાઈ કરતા હોય, બેન્ચીસ સાફ કરતા હોય, ટેબલ સાફ કરતા હોય, પાણીથી પણ બિલકુલ સાફ કરતા હોય, આ હવે મોટા વિદ્યાર્થીઓ જે સફાઈ કરતા હોય એ જોઈ અમે પણ શીખી ગયા. હવે અમારા ઘરે પણ અમે મમ્મી પપ્પાને સફાઈ કામમાં મદદ કરીએ છીએ. તમારી શાળાની સફાઈ કોણ કરે છે? એ સારી સારી સફાઈ કરવામાં આવે છે. જે તમારી શાળાની સફાઈ કોણ કરે છે? એ સારી સારી સફાઈ કરવામાં આવે છે. તો અમારી શાળાની સફાઈ કામ મારી બહેન કરે છે અને પટાવાળા કરે છે. કોઈક દિવસ અમે જાતે પણ કરીએ છીએ. તેઓ શાળા રોગ લાવી મેદાન અને શૌચાલયની સફાઈ કરવામાં આવે છે. શું બધા બાળકો બધી સફાઈ કરે છે? શું બધા બાળકો બધી સફાઈ કરે છે? તો ધોરણ પાંચથી આઠના બાળકો દરેક દિવસ માટે ટુકડીઓ બનાવવામાં આવે છે.
તો કપરા પુસ્તકો અને રમવાના સાધનો વ્યસ્ત વ્યસ્ત દેખાય, વ્યસ્ત વ્યસ્ત દેખાય. જો કે વસ્તુઓ યોગ્ય રીતે મૂકેલ હોય તો દરેક વસ્તુ સહેલાઈથી મળી રહે. જે આપણે કપડા હોય કે સાધન હોય કે રમવાની વસ્તુ હોય, જે આજે ઘર પડી હોય, વેરું ફેરું પડી હોય, ને જ્યારે આપણે જોતી હોય ત્યારે મળે નહીં. પણ જો યોગ્ય રીતે મૂકીએ તો જ્યારે તે વસ્તુ જોતી હોય આપણને મળી રહે. સ્વસ્થ અને નિરોગી હશે. ધન્યવાદ.